નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે બતાવીશું નવા મદલીના નિયમોની અંદર જે બીઆરસી, સીઆરસી અને યુઆરસી જે મિત્રો હોય છે પ્રતિનિયુક્તિ પર જે કામ કરતા હોય છે એમના માટે વિડીયો એટલે કે બદલીના નિયમોમાં શું જોગવાઈઓ કરવામાં આવી છે તે આપણે જોવાનું રહેશે અને શું એમના ઉપર અસર થશે એ તમામ બાબતો આપણે આ વિડીયોમાં બતાવીશું. અને જે શાળામાંથી સીઆરસી, બીઆરસી, યુઆરસી બન્યા હોય એ શાળામાં એમની જગ્યાની શું અસર થાય છે એટલે એ શાળા પસંદ કરતી વખતે શું ધ્યાન રાખવું, આ તમામ બાબતો આપણે વિડીયોમાં લઈશું. સ્ટાર્ટ કરીએ. નિયમ 7ની અંદર અહીંયા બતાવેલું જ છે કે ગુજરાત રાજ્યમાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ એટલે હાલમાં જે સમગ્ર શિક્ષા અભિયાન ચાલે છે એ હેઠળ રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રતિનિયુક્તિથી બીઆરસી, સીઆરસી, યુઆરસી તરીકે તથા અન્ય જગ્યાએ નિયુક્ત કરવામાં આવે છે. એટલે આ તમામ જગ્યાઓ આવી ગઈ, અન્ય કોઈ જગ્યાએ પ્રતિનિયુક્તિ પર મૂક્યા હોય એ પણ એ તમામની વાત છે. તેઓને રાજ્ય સરકારશ્રી તરફથી વિદ્યા સહાયક કે શિક્ષકમાં પરત મૂકવામાં આવે કે તેઓની નક્કી કરેલ પ્રતિનિયુક્તિનો સમયગાળો પૂર્ણ થયેથી તેઓને વિદ્યા સહાયક કે શિક્ષકમાં પરત મૂકવામાં આવે ત્યારે તેઓ જે શાળામાંથી પ્રતિનિયુક્તિ પર ગયા હોય તે જ શાળામાં મહેકમ સરભર હોય તો પણ તે જ શાળામાં મૂકવાના થાય છે. એટલે અહીંયા સ્પષ્ટ કીધું છે કે જો એમનો સમયગાળો પૂર્ણ થઈ જાય તો અથવા તો રાજ્ય સરકાર એમને પરત કરી દે તો એમને પરત કરવામાં આવે ત્યારે એ શાળામાં મહેકમ સરભર હોય એટલે કે શાળામાં જગ્યા નથી તો પણ એમની માતૃશાળામાં જ એમને મૂકી દેવાના છે. તેમ કરતાં જો તે શાળામાં જે તે વિભાગ કે વિષયમાં વધ થતી હોય તો તે વધ આગામી વધઘટ કેમ્પમાં બીઆરસી, સીઆરસી, યુઆરસી કે અન્યનો પ્રતિનિયુક્તિનો સમયગાળો તે જ શાળામાં નોકરી કરી હોય તે રીતે ગણવાનો થાય છે. એટલે કે આના પરથી એક ખ્યાલ આવે કે જો એ પરત એ શાળામાં આવે એટલે જે તે શિક્ષક તે શાળામાં કામ કરતા હોય જે એમના પછી આવ્યા હોય તો એ વધમાં જશે એટલે કે એમની સિનિયોરિટી એમની એમ જ રહેશે જો સરકાર એમને પરત કરે તો અથવા તો એમનો નિયુક્તિનો સમયગાળો પૂર્ણ થઈ ગયો અને પરત આવે તો એટલે એમને એ શાળામાં જ એમની સિનિયોરિટી ગણાશે. એટલે કે તેમની પ્રતિનિયુક્તિ પૂર્વેની તે શાળામાં હાજર તારીખ ગણી વધ દૂર કરવાની રહેશે. એટલે કે તેઓ જે દિવસથી શાળામાં કામ કરતા હતા એ પ્રમાણે જેવી રીતે કે આ શાળામાં જ હતા એ રીતે જ એમને ગણવાના અને ત્યાર પછી વધ દૂર કરવાની એટલે કે એના પછી કોઈ શિક્ષક આવ્યા હોય તો એ વધમાં પડશે. તથા તમામ પ્રકારની બદલી માટે શાળામાં હાજર તારીખ તે જ ગણવાની રહેશે એટલે કે એમને તમામ પ્રકારની બદલી માટે જે શાળામાં હાજર તારીખ છે એ જ ગણવાની રહેશે. વચ્ચે પ્રતિનિયુક્તિ પર ગયા અને આ બધી બાબતો ત્યાર પછીની વસ્તુ છે પણ અમુક જગ્યાએ એવું થશે. બીજા નિયમમાં આપણે જોઈએ તો એમને પ્રતિનિયુક્તિ રદ થાય તો શું થાય છે. બીઆરસી, સીઆરસી કે યુઆરસી કે અન્યને તેઓની પ્રતિનિયુક્તિ માટેની નિયત થયેલ સમય મર્યાદા પહેલાં રાજીનામું આપી દે. ધારો કે પોતે રાજીનામું આપે, પ્રતિનિયુક્તિ ઉપરથી વિદ્યાશેક શિક્ષકમાં પરત આવે અથવા ડીપીસી દ્વારા પ્રતિનિયુક્તિ રદ કરવામાં આવે એટલે કે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા એમને રદ કરી દેવામાં આવે તો તેઓએ પ્રતિનિયુક્તિ પૂર્વેની પોતાની શાળામાં જ એમને મૂકવાના પરંતુ એમાં એ રદના હુકમ બાદ પોતાની શાળામાં ફરી હાજર થયા તારીખને તમામ પ્રકારની બદલી માટે શાળામાં હાજર તારીખ ગણવાની થાય છે. એટલે કે એનો મતલબ એ થયો કે જો રદ કરવામાં આવશે તો પછી એમની સિનિયોરિટી જતી રહેશે અને ત્યાર પછી એમને પોતાની શાળામાં તો લેવાના પણ વધ પડે તો એમને નવી હાજર તારીખથી એમને એ પ્રમાણે વધ થવાનું થશે. એટલે અહીંયા સ્પષ્ટ થાય છે એટલે કે ભરતી સમયે જે તે શિક્ષકો કે પછી શાળા પસંદ કરે છે ત્યારે પણ ધ્યાન રાખવાનું કે એમાંથી કોઈ સીઆરસી, બીઆરસી પ્રતિનિયુક્તિ પર નથી પરત આવશે તો મારે વધમાં પડવું પડશે. આ તમામ બાબતોને ધ્યાને રાખી અને શાળાની પસંદગી કરવાની થાય છે. એટલે આના પરથી સ્પષ્ટ થાય છે કે એમની જો પ્રતિનિયુક્તિ રદ કરવામાં આવે અથવા તો પોતે રાજીનામું મૂકે તો પછી એ સિનિયોરિટી જતી રહે છે. અરસપરસની બદલીમાં વાંધો આવશે નહીં કારણ કે એમાં એમને પરત આવ્યા પછી તરત બદલી થઈ જતી હોય છે એટલે સિનિયોરિટીનો સવાલ નથી. શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર.